હેલો સ્ટુડન્ટ્સ ફન એન્ડ ફનેન્ડમાં તમારું સ્વાગત છે બાળકો આપણે ધોરણ ત્રણનો પ્રકરણ એક ક્લેપ યોર હેન્ડ્સ વિશે પાર્ટ વનમાં પેજ નંબર પાંચ સુધી શીખવ્યા હતા આજે આપણે શીખીશું પાર્ટ ટુ એમાં પેજ નંબર આગળ બાળકો હવે આપણે પેજ નંબર છ ઉપર આવીશું તો તમારી ચોપડીનું પેજ નંબર છ ખોલો એમાં આપણે પાર્ટ વનમાં પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા હતા તો હવે એનો આગળ અભ્યાસ કરીશું તો એમાં સાત નંબર છે લિપ્સ અને નોઝ તો એલઆઈપીએસ લિપ્સ એટલે હોઠ નંબર આઠ એન ઇ સી કે નેક એટલે ગરદન તમને જે એરો બતાવવામાં આવ્યું છે ચિત્ર છે પણ એ ચિત્રમાં તમને જે એરો દેખાડવામાં આવ્યો છે એ એરો તમારા ગરદન ઉપર ગરદન તરફ એરો છે તો એ છે નેક નંબર નવ એ છે તમારે જે એરો દેખાડવામાં આવ્યો છે એ છાતી તરફ છે તો છાતીને ઇંગ્લિશમાં કહેવાય ચેસ્ટ સી એચ ઇ ટી ચેસ્ટ દસ નંબર છે સ્ટમક તો એસ એમ એ સી એચ સ્ટમક એટલે પેટ અગિયાર નંબર ફિંગર્સ અને હેર તો તમને શેનું ચિત્ર દેખાય છે ફિંગર્સનું તો તમારે ફિંગર્સનો સ્પેલિંગ લખવાનો છે જોઈને બાર નંબર હેડ અને હેન્ડ તો તમને શેનું ચિત્ર દેખાય છે હેન્ડનું કારણ કે હેડ એટલે માથું થાય અને હેન્ડ એટલે હાથ તો તમારે અહીંયા હાથનો સ્પેલિંગ લખવાનો છે એચ એન્ડ ડી હેન્ડ તેર નંબર થંભ અને નેક થંભ એટલે અંગૂઠો અને નેક એટલે ગરદન તો થંભનું તમારે સ્પેલિંગ લખવાનું છે ચૌદ નંબર ની અને થંભ તો ની એટલે ઢીંચણ તો નીનો સ્પેલિંગ લખવાનો પંદર નંબર સ્ટમક અને ફૂટ તો ફૂટ એટલે થાય પગનો પંજો સોળ નંબર ટોઝ અને લેગ્સ તો આમાં ટી ઓઇ એસ ટોઝ એટલે પગનો અંગૂઠો સત્તર નંબર ફીટ અને નેક તો એમાં તમને ફીટનું ચિત્ર છે તો એફ ડબલ ઇટી ફીટ અને અઢાર નંબર ટીથ અને નોઝ તો એ તમને શેનું ચિત્ર દેખાય છે ટીથ ટીથ એટલે દાંત બરાબર ચલો નીચે રાયમ્સ વિથ એક્શન તો તમારે એક્શન સાથે આ રાયમ્સ તમારે બોલીને તમારે ક્રિયાઓ કરવાની છે એક્શન્સ એટલે ક્રિયા ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરો લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લોઝ યોર આઈઝ જોઈન યોર હેન્ડ્સ તમારા હાથ જોડો પેજ નંબર આવીશું સાત એમાં પણ છે લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ જોઈન યોર હેન્ડ્સ ટચ યોર ઇયર્સ લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ટચ યોર ઇયર્સ સિંગ અ સોંગ લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સિંગ અ સોંગ નોડ યોર હેડ એટલે કે તમારું માથું હલાવો યોર હેડ એટલે તમારું માથું નોડ એટલે હલાવો લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ નોડ યોર હેન્ડ નીચે હવે આપી છે એક્ટિવિટી ટુ એમાં તમને રીડ ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડુ ધ એક્શન તો નીચે આપેલી સૂચનાઓ વાંચીને તે પ્રમાણેની ક્રિયાઓ કરો તો આપણે નીચે તમને સૂચનાઓ આપી છે કે સીટ ડાઉન એટલે બેસી જાઓ જમ્પઅપ હાઈ એટલે ઊંચે કૂદો વેવ યોર હેન્ડ્સ તમારા હાથ હલાવો હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ તમારા મિત્રનો હાથ પકડો ટચ યોર નીઝ તમારા ઘૂંટણને અડો સ્ટેન્ડ અપ ઊભા થાવ રેઝ યોર હેન્ડ તમારો હાથ ઊંચો કરો ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફરો પોઈન્ટ ટુ ધ ડોર દરવાજા તરફ નિર્દેશ કરો મતલબ દરવાજા તરફ પોઈન્ટ કરો હવે જોઈશું એક્ટિવિટી ત્રણ એમાં છે રાઈટ ધ કરેક એક્શન ફોર ધ ગીવન પિક્ચર સાચી એક્શનને આપેલા ચિત્ર પ્રમાણે પસંદ કરીને લખો એમાં પહેલો નંબર છે તમને ચિત્ર આપ્યું છે ઓપન ધ વિન્ડો અને રીડ ધ બુક તો બાજુમાં આપેલ ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે તો એ છોકરો બુક રીડ કરી રહ્યો છે તો તમારે આન્સર લખવાનો છે રીડ ધ બુક એટલે બુકને વાંચી રહ્યો છે હવે જોઈશું પેજ નંબર આઠ એમાં છે નંબર સેકન્ડ એમાં ચિત્ર આપેલું છે એમાં છોકરી લખી રહી છે તો એની ઇંગ્લિશમાં શું કહેવાશે રાઈટ અ નોટ નંબર ત્રણ બાજુ આપેલા ચિત્રમાં છોકરો કૂદકો મારી રહ્યો છે તો જમ્પ અપ હાઈ નંબર ચાર વોક ફાસ્ટ એન્ડ ડ્રાઈવ અ કાર તો એમાં શું છે ચિત્ર શેનું આપેલું છે તો ડ્રાઈવ અ કાર પાંચ નંબર શો ધ વ્હાઈટ બોર્ડ રિંગ ધ બેલ તો બાજુમાં આપેલ ચિત્રમાં વ્હાઈટ બોર્ડ તરફ નિર્દેશ કરી રહી છે તો એને ઇંગ્લિશમાં કહેવાશે શો ધ વ્હાઇટ બોર્ડ નીચે એક્સરસાઇઝ ચાર ધ પિક્ચર્સ ઓફ આ ફ્યુ એક્શન્સ આર ગીવન ચૂઝ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અંડર ધ પિક્ચર કૌંસમાં આપેલા એક્શન વર્ડ શોધીને ચિત્રની નીચે લખો તો તમને કૌંસમાં એક્શન વર્ડ્સ આપેલા છે એમાંથી તમારે સાચો એક્શન વર્ડ શોધીને ચિત્રની નીચે લખવાનું છે તો બાળકો પહેલું ચિત્ર સાનું છે તો એ ખેંચી રહ્યો છે એ ગાડી ખેંચી રહ્યો છે તો એને ઇંગ્લિશમાં કહેવાશે પુલ બીજું ચિત્ર છે તાળી પાડે છે તો એને કહેવાશે ક્લેપ ત્રીજું થ્રો ચોથું નંબર છે કટ નંબર પાંચ સીટ છ પૂષ એટલે કે ધક્કો મારી રહ્યો છે નંબર સાત તો ડાન્સ અને આઠમા નંબર પર છે રન હવે જોઈશું પેજ નંબર નવ એ જ પ્રમાણે છે આમાં પણ બધી એક્શન વર્ડ્સ આપેલી છે તો તમે એ પ્રમાણે તમે નવથી પંદર નંબર બી તમે એ પ્રમાણે કરી શકો છો એમાં તમને કિક સ્ટેન્ડ જમ્પ કેચ ડ્રિંક સ્કીપ અને ઇટ એ તમને એક્શન વર્ડ આપેલા છે બરાબર તો એ તમારે તમારી આઈડિયલની વર્કમાં વર્કબુકમાં લખવાના છે હવે જોઈશું એક્સરસાઇઝ પાંચ સિલેક્ટ ધ પ્રોપર સેન્ટેન્સ ફોર ધ ગીવન પિક્ચર તો ચિત્રમાં બતાવેલ ક્રિયાને લગતી સૂચનાઓ પસંદ કરો તો આ એક ચિત્ર આપ્યું છે અને તમને ત્રણ સૂચનાઓ લખીને આપી છે તો જે સાચી સૂચના હોય એની ઉપર તમારે ટિક કરવાનું છે રાઈટ કરવાનું છે તો પહેલું છે કટ ધ એપલ બીજું છે શો યોર ટોવેલ અને ત્રીજું નંબર છે સ્વિચ ઓફ ધ ફેન તો બાળક શું કરી રહ્યો છે તો એ પોતાનો રૂમાલ બતાવે છે તો જે સાચું છે એની સામે તમે ચોરસ ખાનામાં રાઈટ કરો તો શો યોર ટોવેલ તો તમારો રૂમાલ બતાવો બીજો નંબર બીજા નંબરમાં સાચું શું છે તો એ એમ કહે છે કે ગીવ મી અ બુક એટલે કે મને બુક આપો ગીવ એટલે આપો મી એટલે મને અને બુક એટલે ચોપડી તો એમાં ચિત્રમાં દેખાડ્યા પ્રમાણે છે કે ગીવ મી અ બુક નંબર ત્રણ નંબર ત્રણમાં છોકરો શું કરી રહ્યો છે તો છોકરો દડાને પકડી રહ્યો છે તો એની ઇંગ્લિશમાં કહેવાશે કેચ ધ બોલ દડો પકડો નંબર ચાર એમાં છે સીટ ઓન ધ ટ્રી ક્લાઇમ્બ અપ ધ ટ્રી અને સીટ અંડર ધ ટ્રી તો ઝાડની નીચે બેસો તો છોકરાઓ ઝાડ નીચે બેઠા છે તો એની ઉપર તમે રાઈટ કરવાનું છે નંબર પાંચ નંબર પાંચ છે સ્લીપ હિયર તો ચિત્રમાં તમને રાતનું ચિત્ર દેખાઈ રહ્યું છે તો અહીં સૂઈ જાઓ હવે જોઈએ પેજ નંબર દસ એમાં એ જ પ્રમાણે તમને બાળકો છથી દસ બી એક્શન વર્ડ આપેલા છે તો ચિત્રમાં શું દેખાય છે તો એનો સાચો જવાબ છે ટોક ટુ યોર ફ્રેન્ડ એ મિત્ર સાથે વાત કરો નંબર સાત કે રેઝ યોર હેન્ડ તમારા હાથને ઊંચા કરો નંબર આઠ વોક ફાસ્ટ એટલે કે ઝડપથી ચાલો છોકરો ચિત્રમાં ઝડપથી ચાલી રહ્યો છે નંબર નવ પાણી પીવો ડ્રિંક વોટર ઇંગ્લિશમાં શું કહેવાશે એને ડ્રિંક વોટર અને નંબર દસ છેલ્લે કે છોકરો ટેબલ ઉપર બેઠો છે તો એને કહેવાશે સીટ ઓન ધ ટેબલ તો છોકરાઓ આજે આપણે આ ચેપ્ટર એક ક્લેપ યોર હેન્ડ્સમાં એક્શન વર્ડ શીખ્યા પાર્ટ્સ ઓફ ધ બોડી શીખ્યા અને એ ઉપરથી તમારે જે આ બધી એક્સરસાઇઝ છે એ તમારે આઇડલની વર્કબુકમાં લખવાની છે અને એની તમારે પ્રેક્ટિસ કરવાની છે તો બાળકો આપણે આગળ હવે ચેપ્ટર જોઈશું ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરજો અને ઇંગ્લિશની નોટબુકમાં તમારે આ લખવાનું છે ત્યાં સુધી આવજો